ગરીબોની કસ્તુરી તેના ઉત્પાદકોને હાલ રડાવી રહી છે ચાલુ સિઝનમાં ભાવનગરના ખેડૂતોએ ડુંગળીનું મબલક ઉત્પાદન કર્યું છે ખેડૂતો પોતાની ડુંગળીને યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે પરંતુ યાર્ડમાં ડુંગળીના પ્રતિ કિલો ભાવ સાંભળીને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે બિયારણ ખરીદથી લઈ અને ઉત્પાદન સુધીમાં દસ રૂપિયા કિલોના ખર્ચ સાથે તૈયાર થતી ડુંગળી હાલ યાર્ડમાં બે થી ચાર રૂપિયા કિલોના ભાવે હરાજીમાં વેચાણ થઈ રહી છે માર્કેટિંગ યાર્ડમાં રોજની સરેરાશ સાહીઠ હજારથી એસી હજાર ગુણી ડુંગળીની આવક થઈ રહી છે જેને વેપારીઓ દ્વારા ચાલીસ રૂપિયા મણથી લઈ એસી રૂપિયા મણ સુધીના ભાવોમાં ખરીદી કરવામાં આવી રહી છે તો ગત વર્ષની સરકારે સબસિડી પણ નથી ચૂકવી ખેડૂત સોપા થી ડુંગળી પકવે તો ખેડૂને ને દોઢસો રૂપિયા તો ઘરમાં પડે છે બસો સુધી વૈયા જાય છે વધારે ખેડૂને ને સિત્તેર બોતેર રૂપિયા થી એક રૂપિયા વધારે મળતો નથી તો અત્યારે બારદાનની પ્રેસથી ગણો તો બારદાન સત્યાવીસ રૂપિયા છે તો અઠ્યાવીસ રૂપિયા અહીંયા પુગાડવાના વીસ રૂપિયા ભાડું છે તો તળાજાની અંદર હેડમાં બનશે મહવામાં માણસ લઈ જાય તો એ ભાવ છે તળાજા ભાવનગરમાં આવે તો પણ એ ભાવ છે તો ખેડૂતો અત્યારે આ ભાવ સિત્તેર પોતેરમાં મળે તો ખેડૂત ન ખાય તો ખાય હું બીજું ખેડૂત મરી જાય છે ખેડૂત મરી જાય ને આવા ભાવમાં મરી જાય વેપારીના આત્મહત્યા કરે છે માણસો એ હું કમ ન કરે ભાઈ કે માણસને અત્યારે ભાવ જ નથી મળતો

કે અહીંયા ઉતારવાનો એ બધો પ્રોબ્લેમ છે જગ્યાનો પ્રોબ્લેમ છે પહેલી વાત તો એ છે કે અહીંયા અમને સાંજે ઉતારવા આવી તો લાઈનમાં ઉભા રહેવા રાખવાના છે કે અમારે સાત વાગ્યા થી આઠ વાગ્યા રાત સિવાય ઉતારવાની દેવાનું દિવસે ઉતારવાનું એક તો રાતે પાણી અમારે ખેડૂતને રાતે વાળવાનું અને અહીંયા ડુંગળી લઈને આવી તો રાતે જ ઉતારવાની દિવસે તો અમારે કોઈ વસ્તુ કઈ કરવાનું જ નહીં રાતે બાકીનું બાકી રહી જાય તો રોજ કે ભૂંડ છે એ બધું ખાઈ જવાનું છે એટલે રાત સિવાય અમારે તો કોઈ કામ જ નહીં કરવાનું ગમે એ કામ કરવું તો રાતે જ કરવાનું અહીંયા કોઈ વેપારી એવો નિયમ નથી કે હાથ વાગે ત્યાં ગાડી ભરી લેવી તો એ એ લોકો વેપારી તો કોઈ નિયમ જ નથી કરતા કે આલો ભાઈ વેપારીની કોઈ પણ વસ્તુ છે 7 વાગ્યે ગાડી ભરાઈ જાય જોય પછી હાથ વાગ્યા પછી ખેડૂતનો વારો આવશે કે એવું તો કોઈ આવતું નથી કે હાલો વેપારીને રાતે ભરવાની ને ખેડૂતને દિવસે ઉતારવાનું એવું કોઈ નથી આવતું અત્યારે ઢંગળનો વેચાણ થઈ રહ્યું છે 40 થી 90 રૂપિયાનો બજાર છે આજે 80 થી 180 થી 200 રૂપિયામાં ખેડૂતોને પડતર થાય છે અત્યારે ભાડું બારદાન મજૂરીના પૈસા થાય છે બાકી આગળ નો કઈ થતું નથી આ રાતે નવ વાગ્યા પછી ઉતારવા દેવાનો એલાઉન્સ કરે છે હેડ ઓફિસરો રાતે અમારે પાણી વાળવું કે પછી તમને કોઈ અહીંયા ડુંગળી લઈને આવું અને આવું હોય તો લાંબી લાઈન હોય એટલે ત્રણ કલાક લાઈનમાં માં રહેવું પડે એકસો ને વીસ થેલી થલવા માખી રાત વહી જાય ઓછામાં ઓછા બે થી ત્રણ દિવસ લાગે છે ડુંગળીના અપૂરતા ભાવોથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે દર વર્ષની માફક આ વર્ષે પણ ડુંગળીના ભાવો ગગડી ગયા છે જેના કારણે ખેડૂતોને ખર્ચ અને મહેનતના રૂપિયા પણ મળતા ન હોય ખેડૂતો દેણામાં ધકેલાઈ રહ્યા છે ત્યારે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કે હવે શું કરવું ત્યારે સરકાર દ્વારા યોગ્ય ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર